નમસ્કાર મિત્રો, હું છું પંકજ કાપડિયા અને મારી યુટ્યુબ ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયામાં સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સ ગણિતની અંદર સ્વાધ્યાય 3.1 એટલે કે આપણું ચેપ્ટર છે ત્રીજું શ્રેણિક, એની અંદર સ્વાધ્યાય 3.1નો દાખલા નંબર 1ની વાત કરવાના છીએ. તો મિત્રો, આપણે અહીંયા રકમ લખી છે એને સમજીએ અને ત્યાર પછી આપણે એનો દાખલો ગણીએ. તો શ્રેણિક એ બરાબર અહીંયા શ્રેણિક આપ્યો છે, એ પહેલી આર છે 2, 5, 19 માઇનસ 7 35, બીજી આરમાં 35 માઇનસ 2 5ના છેદમાં 2 12, ત્રીજી આર છે √3 1 માઇનસ 5 17. તો આપણને 3 પ્રશ્ન પૂછ્યા છે. પહેલો શ્રેણિકની કક્ષા, બીજો ઘટકની સંખ્યા, ત્રીજો ઘટકો A13, A21, A21, A33, A24, A23 લખો. તો અહીંયા આપણે આટલા ઘટકો છે, અહીંયા 2 વખત લખાઈ ગયું છે, આપણે કાઢી નાખીએ. તો આટલા ઘટકો છે આપણે મેળવવાના છે. ત્યાર પછી આપણી પાસે બીજો દાખલો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ પહેલો દાખલો. તો પહેલો દાખલો છે એનો આપણે ઉકેલ મેળવીએ અથવા આન્સર લખીએ. તો મિત્રો, અહીંયા આપણી પાસે શ્રેણિક આપ્યો છે, એમાં શ્રેણિકની કક્ષા કીધી છે. તો તમે જુઓ શ્રેણિકમાં કેટલી આર છે, પહેલી આર, બીજી આર અને ત્રીજી આર, 3 હાર છે. આ પહેલી, બીજી અને ત્રીજી. ત્યાર પછી આપણે સ્તંભ જોઈએ. તો પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ અને ચોથો સ્તંભ. તો 3 હાર અને 4 સ્તંભ છે, એટલા માટે આપણે શ્રેણિકને લખવું હોય તો આપેલ શ્રેણિક ¾ કક્ષાવાળો શ્રેણિક છે. આ પહેલા પ્રશ્નનો આપણો જવાબ થયો. 3 આર અને 4 સ્તંભ છે એટલે 3/4 કક્ષાવાળો શ્રેણિક કહેવાય છે, અથવા એને બીજું બોલવું હોય તો 3/4 શ્રેણિક પણ કહેવાય છે. ત્યાર પછી આપણે બીજો આન્સર લખીએ, ઘટકની સંખ્યા. તો મિત્રો, સહેલું છે, 3 હાર. તો આપેલ શ્રેણિકના ઘટક ¾ = 12 એટલે કે 12. 3 આર અને 4 સ્તંભ, 3 × 4 કરશો એટલે 12 આવશે. આમે તમે ખ્યાલ પડી જાય, પહેલી આરમાં 4, બીજી આરમાં 4 ને ત્રીજી આરમાં 4, 4 × 3 = 12 ઘટકો છે. ત્યાર પછી આપણો ત્રીજો પ્રશ્ન છે એનો આપણે જવાબ લખીએ. તો ઘટકો A13, તો આપણે એ લખીએ ઘટકો A13 નો અર્થ એ થાય પહેલી હાર, ત્રીજો સ્તંભ. તો આનો અર્થ એવો સમજવાનો છે, 1 એટલે પહેલી હાર અને બાજુમાં 3 લખ્યા છે એટલે ત્રીજો સ્તંભ. પહેલી હાર અને ત્રીજો સ્તંભ જોવાનો છે. આ પહેલી હાર છે અને ત્રીજો સ્તંભ છે. તો જુઓ, પહેલી હાર છે, આ પહેલી હાર, એમાં ત્રીજો સ્તંભ અહીંયા આવે છે. તો પહેલી હાર અને ત્રીજો સ્તંભ છે, એની અંદર આપણને જવાબ મળશે 19. ત્યાર પછી બીજો પ્રશ્ન છે A21. તો હવે મિત્રો, તમને ખ્યાલ પડી ગયો, બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર, આ બીજી હાર કહેવાય અને આ પહેલો સ્તંભ કહેવાય. તો 35. ત્યાર પછી A33 શું થાય મિત્રોનો જવાબ, ત્રીજી આર, ત્રીજો સ્તંભ, ત્રીજી આર, ત્રીજો સ્તંભ, આ ત્રીજી આર છે, ત્રીજો સ્તંભ છે, -5. ત્યાર પછી આપણી પાસે આપ્યું છે A24 શું થાય, બીજી આર, ચોથો સ્તંભ, આ બીજી આર છે, આ ચોથો સ્તંભ થયો, આ બીજી આર, આ ચોથો સ્તંભ. તો 12. ત્યાર પછી છે A23
હવે તમને ખ્યાલ પડી ગયો હશે શું અર્થ થયાનો, બીજી આર ત્રીજો સ્તંભ, તો બીજી આર અને ત્રીજો સ્તંભ અહીંયા છે જ, પાંચના છેદમાં બે, 5/2. તો મિત્રો એ આપણે ત્રણ પ્રશ્ન પૂછ્યા હતા, આપેલ શ્રેણીકની કક્ષા લખો તો 3/4 કક્ષાવાળો, આપેલ શ્રેણીકના ઘટકો લખો 3×4 એટલે 12, ત્યાર પછી આપણને એના અલગ અલગ ઘટકો પૂછ્યા હતા. ત્યાર પછી મિત્રો આપણી પાસે બીજો દાખલો છે અહીંયા, તો હવે આપણે બીજો દાખલો જોઈ લઈએ. હવે બીજા દાખલાની અંદર રકમ આપણે જોઈએ પહેલાં. જો કોઈ શ્રેણીકને 24 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હોય, જો તેને 13 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ શું થશે. તો મિત્રો આપણી પાસે પહેલો પ્રશ્ન છે, 24 ઘટકો હોય તો તેની શક્ય એટલી કક્ષાઓ લખો. તો એ આપણે દાખલા બીજાનો આન્સર લખીએ છીએ. હવે શ્રેણીકને 24 ઘટક છે તો તેની કક્ષાઓ નીચે મુજબ થશે, આપણે લખીએ. એવું આપેલ શ્રેણીકને 24 ઘટકો હોય તો તેની કક્ષાઓ નીચે મુજબ થશે. 24 ઘટકો છે તો મિત્રો આપણે 24 ઘટકો છે તેની કક્ષાઓ કેટલી, તો કક્ષાઓ આપણે કક્ષાઓ લખીએ, 24 છે તો તમારે 24નો પાડો કરવાનો છે યાદ, 24×1=24 એટલે 24×1, ત્યાર પછી ઊંધું 1×24, ત્યાર પછી 12×2=24 અને 2×12 એટલે 24. ત્યાર પછી આગળ તમે લખી શકો 8×3=24, 3×8=24, 4×6=24 અને 6×4=24. તો આ બધી એની કક્ષાઓ થઈ. તમે આ રીતની નીચે આમ લખી શકો, આમ 24×1=24 એટલે કે 24/1, 1/24, 12/24, સોરી 12/2, 2/12, 8/3, 3/8, 4/6, 6/4 આ એમની કક્ષાઓ થઈ છે. હવે આગળ મિત્રો અહીંયા આપણે બીજો પ્રશ્ન પૂછ્યો છે, તેને 13 ઘટકો હોય, તેને 13 ઘટકો હોય તો તેની કક્ષાઓ લખો. તો આપણે લખીએ, જો 13 ઘટકો હોય તો તેની કક્ષાઓ 13, મિત્રો અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણે એક જ ભાગ મળશે, 13/1 અને 1/13 થાય. તો આ મિત્રો આપણો પ્રશ્ન હતો કે 24 ઘટકો હોય તો તેની કક્ષાઓ લખો, 24/1, 1/24, 12/2, 2/12, 8/3, 3/8, 4/6 અને 6/4 એટલે કે 24 અને 1, 1 અને 24, 12 અને 2, 2 અને 12 આ રીતનું. ત્યાર પછી આપણો પ્રશ્ન હતો 13 ઘટકો હોય તો તેની કક્ષાઓ લખો, તો 13/1 બરાબર છે, 13/1 અને 1/13, તો આ રીતની આપણા 13 ઘટકો હોય તો તેની કક્ષાઓ થશે. તો મિત્રો અહીંયા આપણે આ બીજો એક્ઝામ્પલ ગણો, ત્યાર પછી ત્રીજો એક્ઝામ્પલ છે એ બીજા એક્ઝામ્પલ જેવો જ છે. તો
तो बीजो एक्जाम्पल जे गणो एज मुजब तमारे त्रीजो एक्जाम्पल गणवानो छे। त्रीजो एक्जाम्पल छे आपणे आनी अंदर गणशुं नहीं।